Good morning, friends. Today we will learn our last poem. The poem name is Vanilla Twilight, written by Adam Young. And Adam પણ બોલાય છે તો. હવે આ જે કવિતા છે Vanilla Twilight એ આપણા ટેક્સ્ટ બુક ની છેલ્લી પોયમ છે જે આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે એને આપણે સમજીશું આપણે કવિતા સમજીએ એ પહેલા થોડી આ કવિતા વિશે વાત કરી લઈએ કે આના જે રચયિતા છે જે આ સોંગ લખનાર છે એ છે એડમ યંગ હવે એડમ યંગ પાછળ યંગ આવે છે એટલે એડમ યુવાન એવો નથી મિત્રો આ એની જે અમેરિકનમાં જોવા મળે છે એવી એક સરનેમ છે એડમ યંગ ડેવિડ સેફર્ડ તો એમની પાછળ આવી સરનેમ તમને જોવા મળશે તો યંગ એ એની સરનેમ છે હવે આદમ યંગ આ સોંગ લખવા પાછળનું રીઝન શું હતું તો એક કાર અકસ્માતની અંદર એની જે પ્રેમિકા હતી એ પ્રેમિકા મૃત્યુ પામી હતી એ એના વિયોગમાં એની વેદનામાં એના દુઃખમાં એ દુઃખને ઘટાડવા માટે તેણે આ એક સોંગનું રચના કરી હતી હવે એડમ યંગનું જે આલ્બમ હતું ઓલ સિટી અને ઓશન હાઈ તો એ બે આલ્બમની અંદર એમાં ઓલ સિટી નામના આલ્બમમાં આ સોંગ એણે ખુદ ગાયેલું છે તમે યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો તમને ઓલ સિટી વેનિલા ટ્વિલાઇટ ધ ઓફિશિયલ સાઇટ એ નામની એક સાઇટ તમને જોવા મળશે એમાં આખું ગીત એણે ગાયેલું છે હવે મિત્રો વેનિલા ટ્વિલાઇટ પહેલાં તો એણે સમજી લે કે વેનિલા ટ્વિલાઇટ અર્થ શું થાય છે અહીંયા વેનિલા વેનિલા આપણે જાણતા છે વેનિલા આઈસ્ક્રીમ છે વેનિલા ચોકલેટ છે વેનિલા ફ્લેવરની અંદર ઘણી બધી વેરાયટીઓ આપણે ખાતા હોઈએ છીએ પણ વેનિલાનો અર્થ શું થાય છે એ કદાચ આપણે જાણતા નહીં હોઈએ અહીંયા વેનિલાનો અર્થ થાય છે સુગંધી એક નામનો છોડ છે તો એ સુગંધી અર્થ અહીંયા લેવાનો છે અને ટ્વાઇલાઇટ એટલે કે સંધ્યાકાળ સુગંધી સંધ્યા એવું આ શીર્ષકનો અર્થ થાય છે મિત્રો સુગંધી સંધ્યા એટલે કે સંધ્યા સમયની અંદર આ કવિતા એણે ગાયેલી છે કે જે એની પ્રેમિકાની જે યાદો છે જે સંસ્મરણો હતા ભૂતકાળમાં જે સારા એના જે મેમરીસ હતા એ મેમરીને યાદ કરી એ આ જે ગીત છે એ ગીત એ ગાય છે મિત્રો આપણે આ કવિતા શરૂ કરીએ તે પહેલાં એના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે અને કવિતા એકવાર હું વાંચી જોઉં છું તમે લાઇન ટુ લાઇન એમાં ધ્યાન આપજો ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ પહેલો શબ્દ છે લીન ડાઉન લીન ડાઉન અર્થ થાય વાંકું ઝૂકવું એન્ડ આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ અવેક એટલે પણ અવેકનો અર્થ થાય છે જાગવું લાઈ એટલે સૂતા પડેલું અથવા પડી રહ્યું પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર પોર એટલે કે બ્રેડો પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર તો પોર એટલે રેડું અહીંયા ડોઝ તો ડોઝનો અહીંયા અર્થ લેવાનો છે જામ જે પીવાની વસ્તુ છે એ જામ બીકોઝ આઈ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી બીજો શબ્દ અહીંયા આવે છે ડોઝ ઓફ જો ડોઝ ઓફ હોય તો એનો અર્થ થાય છે જોકા સોરી જોકા ખાવા જે આપણને ઊંઘમાં ના જે જોખા આવે છે એ સાઉન્ડલી શાંતિથી બટ આઈ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી આઈ વુડ સેન્ડ અ પોસ્ટ કાર્ડ ટુ યોર ડિયર બીકોઝ આઈ વિશ યુ વર હિયર આઈ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી અહીંયા શબ્દ અંદર લઈ કહેજો વિસ્પર એટલે કે કાનમાં ધીમેથી કહેવું સાયલેન્સ ઇઝન્ટ સો બેડ ટિલ આઈ લુક એટ માય હેન્ડ એન્ડ ફીલ સેડ
because the spaces between my fingers are right where your feet perfectly. तो spaces इतने के जगह. I find repose in new way, though I haven't slept in 2 days. तो repose, repose, repose इतने के आराम. आज ये शब्दों तुमने कहते हो उसको ये अंडरलाइन करता रहे जो ये आपने डिफिकल्ट वर्ड्स नहीं अंदर लगवाना छे. बिकॉज कोल्ड नॉस्टैल्जिया चिल्स मी टू द बोन. नॉस्टैल्जिया, नॉस्टैल्जिया ये आप लोग जो वियोग, जे वियोग ने वेदना हुआ छे ए, अने चिल द बोन એટલે કે હાડકા થીજવી નાખે તેવું. બટ ડ્રેનેજ ઇન વેરી લાઇટ વિને ડ્રેન્ચ, તો ડ્રેન્ચનો અર્થ થાય તડબોડ થયેલું. આઈ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. પોર્ચ રવેજ. વેસ્ટ ડી એટલે કમર સુધી ડૂબેલું. ઇન થોટ બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક. બ્લિંક એટલે આંખના જે પલકારા મારવા તે. I'll think of you tonight. I'll think of you tonight. When violet eyes get brighter and heavy wings grow lighter. Violet એટલે કે જાંબુડિયો રંગ. I'll taste the sky and feel alive again. And I'll forget the world that I knew. But I swear I won't forget you. Oh, if my voice could reach back through the past, I whisper in your ear, oh darling, I wish you were here. वो आते हैं अपनी कविता. हवे अपने कविता ना जे स्टांजा छे, इस स्टांजा प्रमाण एने नो भावनुत कर करीशु, एने समझीशु, अने इस स्टांजा में जे क्वेश्चन आवे छे, એ ક્વેશ્ચનને પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા રહીશું. અને ક્વેશ્ચન સમજતી વખતે જે ફોર્મ્યુલા આપણે વાપરીએ છીએ એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો લેટ સ્ટાર્ટ અવર ન્યૂ પોયમ વેનિલા ટ્વાઇલાઇટ. ફર્સ્ટ સ્ટાન્જા છે, ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. આકાશની અંદર જે તારાઓ છે એ લીન ડાઉન ઝૂકે છે, નમે છે. પહેલો શબ્દ અહીંયા થાય છે લીન ડાઉન, વાકાવળું ઝૂકે છે. શા માટે ઝૂકે છે? ટુ કિસ યુ, તને ચુંબન કરવા માટે. અહીંયા યુ શબ્દ છે એ જે પોએટ છે એની બિલવડ માટે વપરાયો છે, એની પ્રેમિકા માટે વપરાયો છે. એટલે એની પ્રેમિકા છે એ એનાથી દૂર જતી રહી છે, અત્યારે એની પાસે નથી, તો એના વિયોગમાં એ એને યાદ કરે છે. અને સંધ્યાનો સમય છે, સંધ્યાના સમયની અંદર જે વાતાવરણ છે એકદમ ખુશનુમા હોય છે, શાંત વાતાવરણ હોય છે, અને એ સમય આદમ યમ પોતાની મિલવડને યાદ કરે છે અને જુએ છે કે આકાશના તારાઓ છે જાણે કે એને ચૂમવા માટે નીચે નમી રહ્યા છે. એન્ડ આઈ અવેક એન્ડ મિસ યુ. આઈ અવેક, આઈ લાઈક, લાઈક એટલે પડી રહ્યું, અને અવેક એટલે કે જાગવું, એ જાગતા પડી રહ્યો છે. એટલે કે હોતા હોતા એની નજર આકાશ તરફ છે, આકાશમાં તારાઓ દેખાય છે, એ આકાશના તારાઓ જાણે કે એને એની બિલણોને ચાત અને ચુંબન કરતા હોય એવું એને એવું ફીલ કરે છે, લાગે છે. તો લાઈક અવેક એન્ડ મિસ યુ, તો એને ઊંઘ આવતી નથી, એની આંખો ખુલ્લી છે, એ જાગતો રહે છે અને એને યાદ કરે છે, એને યાદ કરી રહ્યો છે અને મિસ કરી રહ્યો છે. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. પોર, પી ઓ યુ આર, પોર એટલે કે રેડું. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. હેવી ડોઝ એટલે કે ભારે, ડોઝ એટલે કે જામ, એટમોસ્ફિયર એટલે વાતાવરણ. એટલે વાતાવરણનો જે હેવી ડોઝ છે એ હેવી ડોઝ તો મારા ઉપર રેડ, કારણ કે એને ઊંઘ આવતી નથી, તો વાતાવરણને એવો જામ મને પીવડાય, એવો ડોઝ તું મને આપ જેથી કરીને મને આરામ મળે, ઊંઘ આવે. Because I'll doze off safe and soundly. Because of, I'll doze off. અહીંયા શબ્દ છે, પહેલા જે શબ્દ આવે તો ડી ઓ એસ ઈ, તો એ ડોઝ નો અર્થ થાય છે જામ. પણ બીજી લાઈનમાં ડોઝ ઓફ એટલે જોકું ખાવું, એટલે કે તું મને વાતાવરણનો એવો જામ મને પીવડાવ
જેથી કરીને હું શાંતિથી અને સલામત રીતે ચોખ્ખું ખાઈ શકું, એટલે કે કોઈ જો બટ આઈ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી, પણ આઈ મિસ યોર આર્મ્સ, આર્મ્સ એટલે કે હાથ, અરાઉન્ડ મી આજુબાજુ વિટળાયેલા, પરંતુ હું તારા વિટળાયેલા હાથને મિસ કરી રહ્યો છું, એને યાદ કરી રહ્યો છું, એને ખૂબ જ મિસ કરી રહ્યો છું. તો પહેલા સ્ટેન્જાની અંદર આપણે જોયું કે જે પોએટ છે એ પોએટ એની બિલોડરને યાદ કરી રહ્યો છે, એ પોતાની રવેશીમાં અગાશીમાં બેઠો છે અને આકાશમાં જે તારાઓ છે એ તારાઓ તરફ એનું ધ્યાન છે, કારણ કે એને ઊંઘ આવતી નથી. ઊંઘ શા માટે નથી આવતી? કારણ કે એ એની પ્રેમિકાને યાદ કરી રહ્યો છે અને એ કહે છે કે જાણે કે તારાઓ છે એને ચૂમવા માટે નીચે રમી રહ્યા છે અને હું જાગતો રહ્યો છું અને તને યાદ કરું છું, તું મને વાતાવરણનો એવો જામ પીવડાવ, તું મને કંઈક એવું જામ પીવડાવ કે જેથી કરીને મને સલામત રીતે અને શાંતિથી ઊંઘ આવે અથવા જોકા આવે. તો આ આપણો પહેલો સ્ટાન્જા હતો. પહેલા સ્ટાન્જાના જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે એના તરફ જોઈ લઈએ, નજર કરીએ. પહેલું છે, એટ વોટ ટાઈમ, એટ વોટ ટાઈમ એટલે કે કયા સમય ઓફ ધ ડે, દિવસના કયા સમય, ઇઝ ધ પોએટ કવિંગ સિંગ વેનિલા ટ્વાઇલાઇટ. તો વેનિલા ટ્વાઇલાઇટ જે સોંગ છે, કવિતા છે, જે ગીત છે, એ ગીત કવિએ દિવસના કયા સમયે ગાઈ રહ્યો છે, કયા સમયે એ ગાય છે? તો કયો સમય હતો? ઇન ધ ઇવનિંગ, સાંજનો સમય હતો. તો પહેલો આપણે કરતા લઈ લઈએ, ધ પોએટ ઇઝ સિંગિંગ, વેનિલા ટ્વાઇલાઇટ છે ટૂંકમાં અહીંયા લખી કાઢીએ છીએ, ઇન ધ ઇવનિંગ. તો વેનિલા ટ્વાઇલાઇટ સુગંધી સંધ્યા નામનું જે ગીત છે એ ગીત કયા સમયે, દિવસના કયા સમયે એ ગઈ રહ્યો છે? તો એનો જવાબ છે, ધ પોએટ ઇઝ સિંગિંગ વેનિલા ટ્વાઇલાઇટ ઇન ધ ઇવનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડુ ધ સ્ટાર્સ ડુ, તારાઓ શું કરે છે? વોટ ડુ ધ સ્ટાર્સ ડુ, તારાઓ શું કરે છે? તો આપણા ફોર્મ્યુલા પ્રમાણે સમયકાળ ક્રિયા પર ડુ આપ્યું છે, એના પછી કરતા હશે અને કરતા પછી ક્રિયા. હવે સમયકાળ ક્રિયા પર ડુ છે માટે જે કરતા છે એ કરતા પણ પહેલાં લઈ લઈશું ધ સ્ટાર્સ. હવે સ્ટાર્સ બહુવચન છે, સ્ટાર્સ બહુવચન હોવાથી એના પછી જે ક્રિયાપદ લઈશું એ ક્રિયાપદ કેવું હશે? એસ કે ઈએસ વગરનું હશે. તો સ્ટાર્સ લીમ ડાઉન ટુ કિસ હિઝ બિલોવડ અથવા પોએટ બિલોવડ. The stars lean down to kiss his beloved. તો તારા શું કરે છે? તો તેની પ્રેમિકાને ચુંબન કરવા વાકા વળી રહ્યા છે. Why is the poet awake? Why is the poet awake? શા માટે જાગતો રહ્યો છે? શા માટે જાગતો રહ્યો છે? Because he misses his beloved. તો પહેલો આપણે કરતા લઈશું, ધ પોએટ ઇઝ અવેક, બીકોઝ હી મિસિસ ઇઝ
जवाब लखी सको। मान लो कि आ वाक्य ने अपने सो थी लखू छे तो the boy misses is below so he is away माटे ते जागतो रह्यो छे। त्यारबाद what does the poet request his beloved to pour on him? What does the poet request his beloved to pour on him? What નો અર્થ છે to does વર્તમાનકાળનો ક્રિયાપદ છે ચી વગેરે the poet કવિ request એટલે વિનંતી કરે છે is beloved તેની પ્રેમિકા to pour એટલે કે રેડ on him તેના ઉપર। અગાઉ આપણે વાત કરી હતી કે question answer ની અંદર જો પ્રશ્ન મોટો હોય સમજવામાં તકલીફ પડતી હોય તો એક શબ્દો છે क्वेश्चन ની અંદર એ તમે નાના નાના પાર્ટ માં ડિવાઇડ કરો અને દરેક નું ગુજરાતી કરી ત્યારબાદ એ આખા પ્રશ્ન ને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એ પ્રશ્ન ખ્યાલ આવશે। તો કવિ સુ વિનંતી કરી ટુ ઇઝ બિલો તેની પ્રેમિકાને તો કવિએ તેની પ્રેમિકાને તેના ઉપર સુ રેડવાની વિનંતી કરે છે તો શું રેડવાની વિનંતી કરે છે તો પહેલું તો આપણે જે ડસ છે ડસ પછી આપણે શું હોય છે ક્રિયાપદ કારણ કે આપણે ફોર્મ્યુલામાં વાત કરી હતી કે ડુ ડસ પ્લસ પછી કર્તા આપેલો હશે અને પછી સહાયકારક સોરી મૂળ ક્રિયાપદ હશે તો ડુ ડસ પછી જે કંઈ પણ હોય એ આપણું કર્તા તો ધ પોએટ रिक्वेस्ट ने આપણે એસકેચ લગાવીશું રિક્વેસ્ટ ઇઝ બિલોવ ટુ પોર અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર ફરીથી એનો આન્સર બોલી દઉં છું ધ પોએટ રિક્વેસ્ટ ઇઝ બિલોવ ટુ પોર અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર વાતાવરણનો ભારે જામ એના ઉપર રેડવાની વિનંતી કરે છે। નેક્સ્ટ વોટ વિલ ધ પોએટ મિસ કવિ કોને મિસ કરશે તો જવાબમાં The poet આપણે છેલ્લી લાઈન માં આવે છે I miss your arms around me તો આપણો જવાબ હશે The poet will miss his beloved's arms around તો આનો જવાબ તમને સ્ટાન્જાની છેલ્લી લીટીમાં મળે છે કે આઈ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી તો કવિ એની પ્રેમિકાના જે હાથ છે એની બાજુમાં અને આજુબાજુમાં રહેલા એની વીંટળાયેલા હાથને તે યાદ કરશે। ત્યારબાદ વોટ is the antonym of forget antonym એટલે કે વિરોધી forget નો વિરોધી શબ્દ the antonym of the word forget is miss
याद करो फरगेट एटले भूली जाओ। अने आ स्टांजानो छेल्लो प्रश्न छे, व्हाट इज द ओपोजिट ऑफ अ स्लीप। अ स्लीप सुई जाओ तो एनो ओपोजिट विरोधार्थी शब्द opposite of a sleep is awake, जागता रहे। तो मित्रों आ था अपना फर्स्ट स्टैंजा ना क्वेश्चन आंसर। आशा रखू छू तमे बराबर समझ्या हशो। पहेलो स्टैंजा अपने शुरू थाय छे, द स्टार ग्लिम डाउन थी आर्म्स अराउंड मी। अँ जगह अभाव अपने सांजा अँ दर्शाया नहीं। परीक्षा अंदर तमने कविता में प्रश्नों पूछाय तमने शुरुआत अंदर कविता सांजा रूपी जो पंक्ति हो पंक्ति आपेली हे। नीचे तमने क्वेश्चन आप तो ये क्वेश्चन तमारे पंक्ति में ज लखवाना है। क्यारे क्यारे केवुं थाय छे कि अमुक विद्यार्थी आखी कविता ने ध्यान में लई जवाब लखता हो પણ એવું કરો નહીં, ખાસ કરીને ઓપોઝિટ વર્ડ્સ છે, સિનોનિમ્સ છે, તો આવા વર્ડ્સની અંદર ખાસ ધ્યાન રાખવું। અને બીજું છે રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ વર્ડ્સમાં પણ એવું જ કરતા હોય છે કે જે એમને યાદ હોય છે અથવા જે સ્ટાંજામાં નથી એને સિવાયના વર્ડ્સ લખીને આવતા હોય છે, તો આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું। હવે આપણે સેકન્ડ સ્ટાંજા ઉપર જઈએ। I send a postcard to your dear. I would send a postcard. તને પોસ્ટકાર્ડ મોકલી શક્યો હોત, કાશ તને પોસ્ટકાર્ડ મોકલ્યો હોત, પત્ર લખ્યો હોત, because I wish you were here. કારણ કે મારી ઈચ્છા છે કે તું અહીંયા હોત, કે જો મેં તને પોસ્ટકાર્ડ લખ્યો હોત અને પોસ્ટકાર્ડ લખીને તને બોલાવ્યો હોત તું અત્યારે અહીંયા હોત મારી સામે। આઈ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ બટ ઇટ નોટ ધ સેમ વિધાઉટ યુ। આઈ વોચ ધ નાઇટ, હું અત્યારે રાત્રિને રાત્રિના અંધકારને ટર્ન લાઇટ બ્લુ, બ્લુ એટલે કે જે આકાશનો જે કલર છે પહેલાં ધીમે ધીમે ડાર્ક તરફ જાય છે, એ અંધકારમય જે પ્રકાશ છે એ ધીમે 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 ભૂરો બનતો જાય છે, એ તરફ જતાં હું જોઉં છું। એટલે કે સંધ્યાનો સમય જેમ જેમ આગળ વધે છે એમ અંધકાર વધતો જાય છે, અને જેમ જેમ રાત્રિ વધતી જાય છે એમ આકાશ છે આખું બ્લુ થતું જાય છે। તો એ આકાશને જે બ્લુ આકાશ છે એને હું નિહાળી રહ્યો છું, જોઈ રહ્યો છું, બટ ઇટ નોટ ધ સેમ વિધાઉટ યુ। તો અહીંયા જે પોઈન્ટ છે આદમયમ એ એના ભૂતકાળના જે સંસ્મરણો છે કે આવા વાતાવરણની અંદર આવા સમયમાં તું મારી પાસે હતી, તારા હાથ મને વીંટળાયેલા હતા, તો એ સંસ્મરણોને યાદ કરે છે અને એ વખતે એને યાદ આવે છે કે અત્યારનો જે સમય છે એ તારા વગર પહેલાં જેવો નથી। સમય એક સમાન છે પણ એ સમય પહેલાં જેવો નથી, જે સમય આપણે સાથે વિતાવેલો હતો, સાથે જે આપણે વાત કરી હતી, જે સમય વિતાવેલો હતો એ સમય જેવો આ સમય છે નહીં। આગળ, બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી, એટલે કે આ સમય તારા વગર એવો નથી, કારણ કે ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી। વિસ્પર, વિસ્પરનો અર્થ થાય છે કાનમાં ધીમેથી કહેવું, એટલે કે વાતચીત કરવા માટે કાનમાં કહેવા માટે બે વ્યક્તિ હોવી જોઈએ, પણ અત્યારે તો કવિ એકલો જ છે માટે કહે છે કે આ જે સમય છે એ પહેલાં જેવો સમય નથી, કારણ કે વાતચીત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે। તો કવિને એ વાતચીત કરવી હોય તો કોની સાથે કરશે, માટે કહે છે કે તે વિસ્પર કરવા માટે, વાતચીત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર છે। તો આ સ્ટાંજામાં કહે છે, આ સ્ટાંજાની ફરી વાત કરી લઈએ કે કવિ અહીંયા એવું ઈચ્છતો હોય છે કદાચ કે એ એને પત્ર લખ્યો હોત, જો પત્ર લખ્યો હોત એ પત્ર વાંચી એ એની સામે હયાત હોત, એની સામે હોત, અને
જે રાત્રિનું વાતાવરણ પરિવર્તન થઈ રહ્યું છે એ પરિવર્તનને એ જોઈ રહ્યો છે। રાત્રિનો અંધકાર એ બ્લુ પ્રકાશમાં પરિવર્તિત થાય છે તે સમયે તે એવું ઈચ્છે છે કે એ એની સાથે હોય પણ તે એની સાથે નથી અને અત્યારનો સમય એને પહેલા જેવો લાગતો નથી કારણ કે એની પ્રેમિકા એની સાથે નથી અને કહે છે કે વાતચીત કરવા માટે પણ ધીમેથી વાતચીત ધીમેથી બોલવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે એટલે અહીંયા એને એકલતાનો અહેસાસ થાય છે એની પ્રિયતમાને એ ખૂબ જ યાદ કરે છે। તો આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ થી વિસ્પર વાઇટલી થી આપણો સેકન્ડ સ્ટાન્ડર્ડ અને એના ક્વેશ્ચન છે વિચ લાઈન શોઝ ધેટ વિચ લાઈન સો સ્ટેટ ધ પોએટ મિસિસ ઇઝ બિલો। તો આ સ્ટાન્જાની અંદર એવી કઈ પંક્તિ છે જે પંક્તિમાં કવિ એની પ્રેમિકાને યાદ કરે છે તો એમાં લાઈન નંબર ત્રીજી આઈ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ I watch night turn into blue so that ત્યારબાદ ધેટ પછીનું આખું વાક્ય જવાબમાં તમારે લખવાનું રહેશે। તો વિચ લાઈન છે એની જગ્યાએ જે જવાબ આવે છે એ પંક્તિ તમે મૂકી પછી આખું વાક્ય જે ક્વેશ્ચનમાં આપેલું છે એ જ તમારા આન્સરમાં લખવાનું છે એટલે હું અહીંયા ટૂંકમાં લખી કાઢું છું બિલો ખ્યાલ મિત્રો કે અહીંયા મેં જવાબ ટૂંકમાં લખ્યો છે કારણ કે આપણે જગ્યાનો અભાવ છે। વિચ લાઈન જે છે ઇન લાઈન એ શબ્દની જગ્યાએ આપણો આજે આન્સર છે આઈ વોચ નાઇટ ટર્ન ઇનટુ બ્લુ લાઈન એ લાઈન લખી સોર્સ પછીનું આખું વાક્ય તમારે જવાબમાં લખવાનું। બીજો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા તો આ સ્ટાન્જાની અંદર જે રાઇમિંગ વર્ડ્સ છે એટલે કે પ્રાસયુક્ત શબ્દો છે એટલે કે લાઈનની અંતે જે સરખા ઉચ્ચાર થતા હોય એવા શબ્દો તો જ્યારે પોએમ હોય એના ક્વેશ્ચનમાં રાઇમિંગ વર્ડ્સનો પણ એક પ્રશ્ન પૂછાતો હોય છે તો અહીંયા આપણે જોઈએ છીએ તો પહેલી લાઇનમાં ડિયર અને બીજી લાઇનમાં હિયર તો ડિયર અને હિયર એ શબ્દ આપણા રાઇમિંગ વર્ડ્સ હશે ડિયર અને હિયર પાસે તમે જોશો તો બંનેનો સાઉન્ડ તમને સરખો લાગશે ડિયર હિયર એ સિવાય કોઈ વર્ડ્સ થાય છે નો તો ડિયર અને હિયર ઇઝ ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ ધ સ્ટાન્જા તો ડાયરેક્ટ મેં સીધો જવાબ લખ્યો છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ સેન્ડ ટુ હિઝ બિલોવડ What does the poet want to send to his beloved? So, poet, want એટલે ઈચ્છો, send એટલે મોકલવું, to his beloved એટલે તેની પ્રેમિકાને. કવિ તેની પ્રેમિકાને શું મોકલવાનું ઈચ્છે છે? તો પહેલા આપણે એક કરતા લઈશું the poet ત્યારબાદ ક્રિયાપદ છે વોન્ટ હવે આગળ સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ આપેલું છે એટલે ક્રિયાપદ આપણે જે વોન્ટ લઈએ છીએ એને એસ ઈ એસ પ્રત્યે લગાડીશું ધ પોએટ વોન્ટ્સ ટુ સેન્ડ અ પોસ્ટકાર્ડ શું મોકલવા માંગે છે તો એક પોસ્ટકાર્ડ કોને ટુ હિઝ બિલોવડ
तो आ સંજામ આપણે આ ત્રણ પ્રશ્નો લીધા છે. હવે તો મિત્રો આજનો જે આ સેશન છે એની અંદર આપણે પહેલા બે સંજામનો પરિચય મેળવ્યો અને એમાં જે ક્વેશ્ચન આન્સર આવતા હતા એનો પણ આપણે સમાવેશ કર્યો છે. હવે બાકીના જે સંજામ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.